નામ છે તમારું? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ ક્યાંથી આવો છો? અમદાવાદના જ છો? અમદાવાદમાં જ રહો છો? બરાબર છે. હવે તમે અહીંયા આવ્યા એ પહેલા તમને શું તકલીફ હતી કાન રિલેટેડ? કઈ કાનમાં સંભળાતું નહોતું ને એકમાં ઓછું સંભળાતું હતું, બરાબર? એકમાં તો બિલકુલ નહોતું સંભળાતું અને એકમાં ઓછું સંભળાતું હતું. કેટલા સમયથી કેન્સર છે તમને? કેટલા સમયથી કેન્સર છે? અને પ્રોસ્ટેટનું કેન્સર છે અને ચોપડા છેતરાઈ ગયા, ડૉક્ટર એમ કહ્યું પચી ગયું છે કામ, બે વાર ઓપરેશન કરાયું. હવે તમને મેં આજે દવા આપી છે કેન્સરની બી અને સાથે સાથે પેલી કિડનીની પ્રોસ્ટેટની એ અને કાનનો ઇલાજ કર્યો. હવે કેવું સંભળાય છે? સરસ સંભળાય છે ને? અચ્છા, અહીંયા આવ્યા અને તમારી જે સારવાર થઈ 3 કલાકની, અહીંયા તમને તમારી સારવાર અમે જે આપી એમાં કોઈ ઓપરેશન નથી કર્યું, કોઈ સર્જરી નથી કરી, માત્ર કાનમાં નાખવાની ખાવાની દવાથી તમને સારવાર આપી. સારવાર પછી તમને સાંભળવામાં કેવું લાગે છે? સારું છે ને? બરાબર. અને તમારી સારવારના સાહેબે એવું કીધું છે કે તમને ફ્રીમાં સારવાર આપી છે અમે, બરાબર બેન? તમને કેવું લાગ્યું કહો? સારું લાગ્યું ને? પહેલાં બિલકુલ નહોતા સાંભળતા, હવે તમારી સામે બેસીને વાતો કરે છે અને મેં જે કીધું જે પ્રમાણે જો એ વધારે પ્રેક્ટિસ કરી શકશે, કારણ કે એમનો અવાજ નીકળતો નથી, પણ જો એ કરી શકતા હોત તો સારામાં સારું રિઝલ્ટ મળત. પણ એમને બીજી બીમારીની આડઅસર છે એટલે ગળામાંથી એમનો અવાજ નીકળતો નથી. એ માટે છતાં બી એમનું રિઝલ્ટ બહુ જ સારું કહેવાય. એ કેન્સર જેવી ઘાતક બીમારીમાં પણ અત્યારે ચાલુ બીમારીમાં એમને રિઝલ્ટ મળ્યું છે, બરાબર? ઓકે, જય જીનેન્દ્ર.